આજથી ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકની કેવડિયામાં પ્રારંભ થવાનો છે। 3 દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ બેઠક મળવાની છે। આ બેઠકમાં બીજેપીના પ્રદેશ પ્રમુખ હોદ્દેદાર અને પદાધિકારીઓ જોડાવાના છે। બીજેપીના નેતાઓ અમદાવાદથી ટ્રેન મારફતે કેવડિયા જવા માટે રવાના થયા છે। સીએમ વિજય રૂપાણી પણ બેઠકમાં હાજર રહેવાના છે। આ બેઠક દરમિયાન સીઆર પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવશે। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશન અને પ્રોગ્રામથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબ્લેટ આપવામાં આવશે। આ બેઠકમાં ચૂંટણી દરમિયાન પ્રચાર કેવી રીતે કરવો અને ભાજપના તમામ સભ્યોએ સોશિયલ મીડિયામાં કેવી રીતે એક્ટિવ રહેવું તે અંગે માહિતી આપવામાં આવશે। ભાજપની પ્રદેશ કારોબારીને લઈ અને પદાધિકારીઓના આગમનની શરૂઆત થઈ છે ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા પણ ઉપસ્થિત છે। મોહનભાઈ, જે રીતે પ્રદેશ કારોબારી છે અને 2022ની ચૂંટણી પણ છે, કયા જે મહત્વના મુદ્દાઓ છે તેને આ કારોબારીમાં ફોકસ કરવામાં આવશે? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની કારોબારી તો મળતી જ હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ફિલ્ડની અંદર રહેતો હોય છે। કોરોનાની મહામારી હોય કે કોઈ પણ આપદા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ધરતી ઉપર કામ કરતો હોય છે અને લોકોને કઈ રીતે વધારે ઉપયોગી થઈ શકાય એના માટે પ્રયત્ન કરતો હોય છે। કારોબારીની અંદર 2022ની ચૂંટણી માટે તો 12 મહિના કામ કરતા હોય કાર્યકર્તા। ચૂંટણીને ધ્યાનમાં રાખી અને કામ કરવું જરૂરી નથી, પણ કાર્યકર્તા હંમેશા ફિલ્ડમાં રહેવો જોઈએ એવો અમારા પ્રમુખનો હંમેશા આગ્રહ રહ્યો છે। એના ભાગરૂપે આજે કાર્યકારી મળી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કઈ મુદ્દાઓ હશે, ભવિષ્યના કાર્યક્રમો હશે, એના વિશેની ચર્ચા કરવામાં આવશે। મનભાઈ, બે મુદ્દા અત્યારે સૌથી પ્રાથમિકતા છે। એક તો વરસાદની જે રીતે અછત છે, વરસાદ નથી આવ્યો એના કારણે પાણીની અછત, ને બીજી તરફ રાજ્યમાં જે રીતે એપીએમસી 15 એપીએમસી બંધ થઈ ગઈ છે અને જે નારાજગી છે, આ બંને મુદ્દાઓ પર કઈ રીતે આગામી દિવસમાં ભાજપ ફોકસ કરશે? બેન, ખાસ કરીને તો પાણીના પીવાની અછત નથી પડવાની, કેમ કે નર્મદા મૈયામાં પાણી છે આખા ગુજરાતને પીવા માટેનું, એક વર્ષ ચાલે એટલું પાણી અત્યારે સ્ટોરેજ છે। ખાસ કરીને 2 દિવસથી વરસાદનું જે વાતાવરણ શરૂ થયું છે એના કારણે ભગવાન આખા ગુજરાતની અંદર વરસાદ વરસાવશે અને ખેડૂતનો જે પાણીનો પ્રશ્ન છે એ પણ સોલ્વ થઈ જશે। અને ખાસ કરીને જે એપીએમસીની વાત કરી, એ તો એક મહત્વની વાત છે કે ખાસ કરીને એપીએમસીને કોઈ પણ જાતનું નુકસાન નથી, ખેડૂતોને ફાયદો થવાનો છે કે પોતાનો માલ જે એપીએમસીમાં લઈ જઈને વેચવો પડતો હતો એની બદલીમાં ઘરે બેઠા વેપારીનો માલ ખરીદી શકે અને વેપારી ખેડૂતને સારા ભાવ મળી શકે, એટલા માટે આ કાયદાની અંદર કોઈ એપીએમસીને કોઈ પણ જાતની તકલીફ પડવાની નથી। તો આપ માનો છો કે એપીએમસી બંધ થવાથી ખેડૂતો છે કે તેની સાથે સંકળાયેલા લોકો છે તેને કોઈ નુકસાન નહીં આવે, ભાજપે આગામી દિવસમાં આ મુદ્દે કોઈ પણ કઈ પણ વસ્તુ ફેસ કરવાની નહીં આવે? બેન, એપીએમસી બંધ થવાનો કોઈ મુદ્દો જ આમાં નથી, ખેડૂતોને વધારે સુવિધા ઉપલબ્ધ થાય એના માટેનો નિર્ણય છે। ખેડૂતો માટે કોઈ મહત્વની ચર્ચા જે આ બેઠકમાં કરવામાં આવશે, કેમ કે ખેડૂતો ન માત્ર ગુજરાત માટે પરંતુ દેશભરમાં એક અગ્રીમ રોલની અંદર રહેલા છે? હંમેશા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ કિસાનોને અગ્રતા આપે છે, જેમ કહી શકાય કે એપીએમસીના જે ટેકાના ભાવ હતા એમએસપી, એમાં પણ ખાસ કરીને ઉત્પાદનમાં ખર્ચના 1.5 ગણા ભાવ આપવા માટેનો નિર્ણય કરી અને આટલા વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે વધારે વધારે ખેડૂતોની જળસીની ખરીદી ભારતમાં એમાં ખાસ કરીને ગુજરાતમાં વધુ વધુ કરવામાં આવેલ છે, એના કારણે ખેડૂતોને વધારે ફાયદો થતો હોય છે। થેન્ક યુ, ધન્યવાદ અમે સાથે વાત કરવા માટે। આ હતા કે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્પષ્ટતા કહી રહ્યા છે કે જે રીતે એપીએમસી બંધ થઈ રહી છે ગુજરાતમાં સિલેક્ટેડ જગ્યા પર, તેનાથી ખેડૂતોને કે તેની સાથે જોડાયેલા લોકોને કોઈ પ્રકારનું નુકસાન નથી, તેની સાથે જ ખેડૂતોના મુદ્દા હોય કે અન્ય તમ જે મુદ્દા હોય તેની પર પણ ભાજપની આ જે બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે, એક રોડમેપ છે તે નક્કી કરવામાં આવશે। કેમેરામેન મની સાથે કિંજન મિશ્રા, TV9 કેવડિયા।